નવસારીથી સમાચાર મળી રહ્યા છે. નવસારીમાં લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો સાવધાન થઈ જજો. અમદાવાદના યુવકને 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો, મનમેળ ન આવતા થોડા સમય પહેલા જ અલગ થયા હતા. યુવક દ્વારા યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હત્યાની કોશિશ કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક દ્વારા યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ હત્યાની કોશિશ કરનાર યુવકની હવે ધરપકડ કરવામાં આવી છે. મનમેળ ન આવતા થોડા સમય પહેલા જ તેઓ અલગ થયા હતા. ત્યારે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો સાવધાન થઈ જજો. નવસારીમાંથી લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ યુવકને 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો, મનમેળ ન આવતા થોડા સમય પહેલા જ અલગ થયા. યુવક દ્વારા યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. હત્યાની કોશિશ કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે યુવક દ્વારા યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. વધુ વિગત સાથે સ્વદત્તા પ્રણવ પરમાર જોડાયા છે. જી, યુવક દ્વારા યુવતી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જી મેમ, ઘટના બની હતી એમાં પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે યુવકને ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા ફેડમ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે પ્રણવ, યુવક કોણ હતો તેને લઈને હાલ કોઈ માહિતી સામે આવી રહી છે? હાલ યુવક અમદાવાદનો રહેવાસી છે અને એની ધરપકડ થઈ ગઈ છે. પોલીસ દ્વારા ફક્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પ્રણવ, યુવક અને યુવતી લિવિનશિપમાં રહેતા હોવાની પણ માહિતી સામે આવી રહી છે, આ મામલે શું છે વિગત? જી, અમદાવાદ ખાતે એ લોકો 1 વર્ષ લિવિંગ રિલેશનશિપમાં રહ્યા હતા અને ત્યારબાદ યુવતીને યુવક જોડે ના ફાવતા છૂટા પડ્યા હતા. ત્યારબાદ યુવક દ્વારા વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું હતું સાથે રહેવા માટે. જે પ્રણવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. યુવક દ્વારા યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અત્યારે કોશિશ કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. નવસારીમાં લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો સાવધાન થઈ જજો. યુવક દ્વારા યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈ હત્યાની કોશિશ કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક હેમાક્ષીબેન કરીને જે છે એને આશરે 2 વર્ષ પહેલાં આરોપી ચંદ્રકાંત વણકરનાઓ સાથે પ્રેમ સંબંધ થયેલો હતો અને બંને 1-1.5 વર્ષ જેટલું અમદાવાદ ખાતે સાથે રહેલા હતા. ત્યારબાદ બેને અણબનાવ બનતા આ હેમાક્ષીબેન પોતે પોતાના ફાધરના ઘરે રતિલાલભાઈને ત્યાં માનો ખડક ખાતે રહેવા આવી ગયેલા હતા. આ જે એનો પ્રેમી જે છે ચંદ્રકાંત તે એના ઘરે આવી અને કોઈ પણ હિસાબે હેમાક્ષીને લઈ જવા માંગતો હતો. હેમાક્ષીબેને જે આ કામના ફરિયાદી છે તેણે ના પાડતા બંને વચ્ચે ઝપાઝપી થઈ. ત્યારબાદ આરોપી ચંદ્રકાંતે હેમાક્ષીબેનને છરી મારી. ઉપરાંત જે હેમાક્ષીબેનના ફાધર છે રતિલાલ એને પણ એના હાથ ઉપર કાંડા ઉપર ત્યાં પણ છરી મારી અને હેમાક્ષીબેનને પેટના ભાગે છરી મારી. આમ હત્યાનો ગુનો દાખલ કરી અને આરોપી ચંદ્રકાંતને તાત્કાલિક જ PSI ગામિત ખેરગામ પોલીસ સ્ટેશનના અને એમની ટીમે તાત્કાલિક એની ધરપકડ કરેલ છે. માનો ખડક ગામ ખેરગામ પોલીસ સ્ટેશન.